તો ડ્રોપઆઉટ આઉટ રેશિયો ઘટાડવા માટે નવી પહેલ કરવામાં આવી છે ધોરણ નવમાં પ્રવેશ ન લેતા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવશે કાઉન્સેલિંગ પહેલા પ્રવેશ ન લેનારા વિદ્યાર્થીઓની ઓળખ મેળવવા નવો અભિગમ કરવામાં આવ્યો છે શરૂ જિલ્લાની દરેક શાળાઓને ડીઓ કચેરીએ શાળાઓ માટે માર્ગદર્શિકા તૈયાર કરી છે ધોરણ આઠમાં પાસ થનારા વિદ્યાર્થીઓની માહિતી શાળાએ ડીઓ કચેરીએ આપેલી લિંકમાં નાખવાની રહેશે તો બીજી તરફ ધોરણ નવમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની માહિતી પણ લિંકમાં અપલોડ કરવાની રહેશે ડેટા અપલોડ થયા બાદ ધોરણ આઠના કયા વિદ્યાર્થીએ પ્રવેશ નથી મેળવ્યો તેની માહિતી કાઢવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય ડીઈઓ અને ડીપીઓનું સંકલન સાથે આ કામગીરી શરૂ થઈ છે જે વિદ્યાર્થીએ શાળામાં એડમિશન ન લીધું હોય તેનું કાઉન્સેલિંગ કરવામાં આવશે કાઉન્સેલિંગ માટે ડીઓ કચેરીથી ટીમ બનાવવામાં આવી છે પ્રાથમિક વિભાગના લગભગ ચોત્રીસેક હજાર જેટલા અમદાવાદ જિલ્લાના જે પ્રવેશપાત્ર બાળકો ધોરણ નવમાં છે તેઓનો તમામનો ડેટા મેળવી લેવો અને આ લિંક પર પ્રાથમિક વિભાગના મિત્રો પ્રાથમિકની વિગતો મેળવશે અને ત્યારબાદ આ વિદ્યાર્થીએ ક્યાં ધોરણ નવમાં પ્રવેશ મેળવ્યો છે તેની વિગતો તૈયાર કરવામાં આવશે અને જો ક્યાંક પ્રવેશ નથી મેળવ્યો તો પ્રવેશ ન મેળવવાના કારણો અને આ કારણો મેળવ્યા બાદ આ વિદ્યાર્થીઓ ને કાઉન્સેલિંગ કરી તેઓ શાળામાં નિયમિત રીતે પ્રવેશ મેળવે અને કદાચ જો એને કોઈ સંજોગો વસાત તકલીફ હોય તો ગુજરાત સરકારની જે જીએસઓએસની યોજના છે કે જેમાં વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલિંગમાં શિક્ષણ મેળવી શકે છે તેમાં અથવા તો એનઆઈઓએસ સેન્ટ્રલ ગવર્મેન્ટની યોજના છે તેમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે અને સો ટકા ધોરણ આઠથી નવમાં નામાંકન થાય તે માટેનો આ એક પ્રયાસ અમે કરેલો છે